Wallace. રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકાના ઈશ્રીયા ગામ અને નાની દૂધીવદર ગામમાં રહેણાંક મકાનમાં વરસાદી માહોલને લઈને જીવાતો અને ઈયળના ઉપદ્રવનો અતિશય ત્રાસ જોવા મળે છે. પીવાના પાણીમાં, જમવામાં, સૂવામાં, અભ્યાસમાં લોકોને યાતનાઓ વેઠવી પડી રહી છે. જામકંડોળા પંથકમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ ગ્રામ્ય વિસ્તાર ઈશ્વરિયા અને નાની દૂધીવદર જેવા ગામડાઓના ગરીબ પરિવાર રહેણાંક મકાનમાં હજારોની સંખ્યામાં ઈયળનો ઉપદ્રવ વધતો જાય છે. છેલ્લા 15 દિવસથી નાની મોટી ઈયળનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે. ત્યારે નાની દૂધીવદર હોય ઈશ્વરિયા ગામ ગરીબ પરિવારના વિશ્વાની દૂધીવદર તો ઈશ્વરિયા ગામ પણ 15 દિવસથી આ ઈયળનો ઉપદ્રવ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. જોશનાબેન, હું નાના દૂધીવદરની રહેવાસી છું. આ ઈરુનો એટલો ત્રાસ છે કે વાત પૂછો, માં ઈરુ એટલી આવે છે. ઈરુ મીઠું નાખી, સી દવા નાખી, ખંડની દવા નાખી, કેરોસીન નાખી, ઈરુ જેમ જાય છે એમ આવે છે, જેમ જાય છે એમ આવે છે. એક વરસાદ આવે છે તો ઈરુ નકરી જ ઉભરાઈ પડે છે. નકરી જ ઈરુ આવે છે, ઘરમાં આવે છે, ઓસરીમાં આવે છે, રૂમમાં આવે છે, શાકમાં પડે છે, લોટમાં પડે છે, બધી રીતે ઈરુ પડે છે. મારે 2 છોકરા ઝીંકા છે, નાના છે, તો ઈરુનો એટલો ત્રાસ છે. તો ઈરુ આ છોકરા સમજતા નથી, ઈરુને મોઢામાં ખાઈ જાય છે. તો એને બેને ખાટલે રાખવા પડે છે, ખાટલામાંથી પાછી પડે છે. ખાટલામાં ઈરુ પડે, છોકરાને ખવડાવતા હોય એમાં ઈરુ પડે છે. તો ખાટલામાં જ મારે બેસાડી રાખવા પડે, બારે નથી ઉતરવા દેતી. હવે એનું ધ્યાન રાખવું કે ઈરુનું ધ્યાન રાખવું કે ખાવા પીવાનું, તો હું કરું? આના લીધે અમને ખાવાનું નથી ભાવતું. ઈરુને દેખીને તો અમને કઈક થાય છે અને માથું દુખી આવે છે. આ દવા બવા સાટી તો કરું હું, અને છોકરા બીમાર પડે છે દવા સાટી. તો આનો હવે ઈરુનો નિકાલ કરો ગમે એમ કરી. રમેશભાઈ સારી કરે, નાના દૂધી વધા અને ઈરુ થી ત્રાસ થી અમે કંટાળી ગયા છે. ખાધે પીધે, પાણી પીધે, હૂતે ઈરુ થી અમને બહુ ત્રાસ આવે છે. તો હું કરું? અમારે કેટલી દવા સાટી, પાવડર નાખી, ઈરુ મરતી નથી. અમારે 15 થી 17 ઘરોથી આ ઈરુ નો ત્રાસ છે અને બહુ તકલીફ પડે છે. ખાવામાં તકલીફ, કુવામાં તકલીફ, પાણી પીવામાં તકલીફ, હાલવામાં તકલીફ, બધા તકલીફ છે. એટલે આ 15 દિવસ થી ચાલુ જ છે. હજી કેદી જાય આ ઈરુ. અલગ અલગ પ્રકારનું ઈયળના ઉપદ્રવને લઈને મહિલાઓ આખો દિવસ સાફ સફાઈ અને કાળજી રાખવી પડે છે. મકાનની દિવાલ હોય, અંદરની છત હોય, દિવાલ, રસોડું હોય કે રૂમ હોય, નાના ભૂલકાઓ આ ઈયળના માનસિક ત્રાસથી ત્રાહિમામ થઈ ગયા છે. પીવાનું પાણી હોય, શાકભાજી, ફ્રૂટ, ચા, પાણી કે પછી લોટ, બધી જગ્યાએ ઈયળો પડી જાય છે અને ઈયળ નાના ભૂલકાઓ અમુક સમય મોંમાં ખાઈ જાય છે અને માતાની ચિંતાઓમાં પણ વધારો થાય છે. મારું નામ સરીખડા ત્રેવી છે. હું શ્રી નાના દૂધીવદરમાં રહું છું. આ ઈયળોથી અમે બહુ તકલીફ થાય છે. અમને અમે દવા છાંટીએ છીએ, પછી કેરોસીન છાંટીએ છીએ, તો ઈરું મળતી નથી. ને ખાવામાં, પીવામાં, ને પાણીમાં, લોટમાં બધે ઈરું આવી જાય છે. અમારે બહારના પડીકા ખાવા પડે છે ને અમારે છત્રી રાખીને રાંધવું પડે છે. ને અમારે આરોગ્યવાળા આવે છે પણ એ કાંઈ નથી કરી શકતા. મારું નામ છે સારીખડા રાજન. હું શ્રી નાના દૂધીવદર ગામમાં રહું છું. અમારા ગામમાં 15 થી 20 ઘરમાં ઈયળોનો ખૂબ ત્રાસ છે. અમારે શાકભાજી ખાવા પીવાનું બચાવીને રાખવું પડે છે, કારણ કે એમાં ઈયળો પડી જાય છે. અમારે બધું ફેંકી દેવું પડે છે. મારા મમ્મી બા બધા હંજવાડી પોતા કરીને થાકી ગયા છે. તો હું તંત્રને વિનંતી કરું કે તેઓ જલ્દમાં જલ્દ ઈયળનો નિકાલ કરે. તો નાના વિદ્યાર્થીઓ, ભાઈ બહેન, માતા પિતા આખી રાત આ ઈયળના ઉપદ્રવથી સૂઈ પણ નથી શકતા. આવા ઘણા સમયની અને ઘણા દિવસ વીતી ગયો પણ તંત્ર કોઈ પણ પ્રકારની કામગીરીઓ કરી નથી અને ગ્રામજનોને વેઠવી પડી રહી છે હાલાકી. ત્યારે જોવાનું એ રહ્યું કે આઈના ઉપદ્રવથી કોઈ મોટી બીમારીઓની ઝપટ ના આવી જાય. ગ્રામજનો તંત્ર અને પંચાયત પાસે એક જ માંગ કરે છે કે આઈએડના અસહ્ય ત્રાસથી તાત્કાલિક બચાવે. દુરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.